ના દાળ ચોખા પલાળવા, ના આથો લાવવાની ઝંઝટ, એકદમ નવી રીતે ઇન્સ્ટન્ટ લગ્ન પ્રસંગમાં બને તેવી જ લાઈવ ઢોકળી હવે ઘરેથી બનાવવી ખૂબ જ આસાન. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગનુજ કિચનમાં. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્પેશિયલ લાઈવ ઢોકળી અને સાથે સ્પેશિયલ ચટણી બનાવીશું. એકદમ સોફ્ટ, સ્પોન્જી અને ઇન્સ્ટન્ટ બની જાય છે, તો કોઈ મહેનત નથી, ઝંઝટ નથી. ઇન્સ્ટન્ટ કંઈ ખાવાનું મન થાય તો આ લસણની ચટણી સાથે આ રીતે તમે બનાવી સર્વ કરજો, બધાની ફેવરિટ થઈ જશે. તો ચાલો રેસીપી બનાવીએ. એની પહેલાં મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લાઈવ ઢોકળીનું બેટર તૈયાર કરીશું. એના માટે આપણે એક કપ બેસન લેશું અને સાથે અડધો કપ ચોખાનો લોટ. તો ચોખાના લોટને ખાસ કરીને ચાળીને લેવાનો, સાથે 1/4 કપ રવો લેશું. તો અહીંયા ઝીણો રવો આવે તે મેં લીધો છે. આપણે આ મિક્સરને સારી રીતે મિક્સ કરી લેશું. તો આ મિક્સરને મિક્સ કરી તમે રાખી શકો છો અને જ્યારે પણ લાઈવ ઢોકળી બનાવવી હોય તરત જ આમાંથી બનાવી શકાય. તો આથા વગર લાઈવ ઢોકળી બનાવવા માટે આજે આપણે યુઝ કરીશું છાશનો. તો ખાટી છાશ હોય એવી લેવાની છે. અહીંયા મેં એક વાટકી છાશ એડ કરી છે. હજી પણ આપણે જરૂર પડશે એટલી છાશ એડ કરીશું. જો છાશ ન હોય તો તમે એમાં અડધો કપ દહીં અને બાકીનું પાણી એડ કરી મિક્સ કરી તૈયાર કરી શકો છો. આ રીતે મિક્સ કર્યું, તમે જુઓ હજી બેટર થીક છે. તો હજી આપણે એમાં થોડી છાશ એડ કરીશું. તો અડધો કપ મેં છાશ લીધી છે, ટોટલ 1.5 કપ અહીંયા છાશનો હું યુઝ કરીશ અને બાકી જરૂર પડશે એટલું પાણી એડ કરીશું. તો તમે આવી ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળી ક્યારેય બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. લગ્ન પ્રસંગમાં ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે, તમે આ રીતે જો ઘરે બનાવશો તો ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવશે. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. તો અહીંયા તમે જુઓ બેટર હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે, ગાંઠા વગરનું તૈયાર થયું. હજી આ બેટર થોડું મને થીક લાગે છે એટલા માટે આપણે એમાં થોડું પાણી એડ કરીશ. તો 1/4 કપ પાણી એડ કર્યું, સારી રીતે મિક્સ કરી લેશું અને આપણું ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળીનું બેટર તૈયાર થઈ ગયું. તો આ ઢોકળીનું બેટર બહુ ઘાટું નથી હોતું, પતલું જ હોય છે, એ ખાસ ધ્યાન રાખજો. અને હજી આપણે રવો એડ કર્યો છે એના લીધે રવો ફૂલશે તો થોડું બેટર થીક પણ થશે. તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું, બેટરને બહુ ઘાટું નહીં રાખવાનું. જે રીતે આપણે ઢોકળા કરીએ એટલું ઘાટું બેટર નથી રાખવાનું. તો લાઈવ ઢોકળી એકદમ સરસ રીતે બનશે અને પરફેક્ટ બનશે. તો આ રીતે ગાંઠા વગરનું સ્મૂથ આપણે ઢોકળીનું બેટર તૈયાર કરી લેવાનું છે. હવે આટલું બેટર બનાવવામાં આપણે 1/4 કપ પાણીની જરૂર પડી છે. ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેશું. ત્યાં સુધીમાં કાઠિયાવાડી ચટણી તૈયાર કરી લઈએ. એના માટે લસણ અને લાલ મરચું બંનેને આપણે ક્રશ કરી પહેલાં લાલ મરચું ચટણી તૈયાર કરીશું. તમે એને ખાંડની દસ્તામાં ખાંડીને પણ બનાવી શકો છો. આ રીતે મિક્સરમાં મેં તૈયાર કરી લીધી, થોડી સ્મૂથ કરવાની એટલે જે આપણે ચટણી બનાવવાના છે એકદમ સરસ એવી બને. હવે આ ચટણીનો આપણે વઘાર કરીશું. એના માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. સરસ એવું તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જીરું, થોડી હિંગ એડ કરીશું અને ખૂબ જ સરસ ફ્લેવર આવે એના માટે થોડા મીઠા લીમડાના પાંદ અને તૈયાર કરેલી ચટણી એડ કરીશું. જ્યારે આપણે આ ખાંડેલી ચટણી એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, તરત જ મિક્સ કરવાનું છે, નહીંતર ચટણી છે એ બળવા લાગશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું અને તરત જ પછી પાણી એડ કરવાનું. તો મેં 1/2 કપ પાણી એડ કર્યું છે, જરૂર લાગશે તો આપણે વધારે પણ પાણી એડ કરીશું. મિક્સ કરી દેશું અને આ રીતે સરસ રીતે ચટણીને મિક્સ કરી દેવાની પાણી સાથે, એટલે એક રસ થઈ જાય. અને થોડું મને હજી પાણીની જરૂર લાગે છે તો હું 1/4 કપ જેટલું પાણી એડ કરું છું. મિક્સ કરી લેશું. હવે આ ચટણીમાં બીજા મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1/2 ટીસ્પૂન ખાંડ એડ કરીશું અને 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું, જે તીખું હોય એવું તે મેં લીધું છે, કારણ કે આ ચટણી થોડી સ્પાઇસી હોય તો જ ખાવાની મજા આવે છે. તો થોડું કાશ્મીરી મરચું મેં પહેલાં એડ કર્યું હતું એટલે અહીંયા મેં તીખું મરચું એડ કર્યું છે. મિક્સ કરી લેશું અને હવે આ ચટણીને ઉપર તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક કરવાની છે. તો બહુ થીક નથી કરવાની, બસ 1 થી 2 મિનિટ માટે કૂક કરશો એટલે સરસ એવી કૂક થઈ જશે, બધા મસાલાની ફ્લેવર આ રીતે આવી જશે. અને આ રીતે તમે જુઓ ઉપર તેલ છૂટું પડવા લાગશે. તો બસ ઉપરથી થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું, મિક્સ કરી દઈશું
અને આ ચટણીને તમે મહિનાઓ સુધી રાખશો તો પણ ખરાબ નથી થતી, ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઘણી બધી ડીશ સાથે પણ સર્વ કરી શકાય છે. હવે આ ચટણીને થોડીક ખાટી મીઠી ટેસ્ટ આપવા માટે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. મિક્સ કરી લેશું. ચટણી સરસ એવી કૂક થઈ ગઈ, સરસ એવો કલર આવી ગયો. તો હવે નીચે ઉતારી અને ઠંડી થવા માટે રાખી દેશું. અને ત્યાં સુધીમાં આપણું બેટર પણ રેડી હવે થઈ ગયું છે. તો આપણે પ્લેટને પહેલાં રેડી કરી લેવાની, આ રીતે તેલ લગાવી તૈયાર કરીશું. તો આપણે જે બેટર બનાવ્યું છે એમાંથી 2 પ્લેટ ઢોકળી તૈયાર થશે. તો મેં 2 પ્લેટને સારી રીતે તેલથી ગ્રીસ કરી લીધી. હવે આપણે ઢોકળીના બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો હળદર પાવડર એડ કરીશું. આદુ અને મરચાંની પેસ્ટ અને 1 ટેબલ સ્પૂન ખાવાનું તેલ એડ કરીશું. મિક્સ કરી લેશું. તો આ રીતે મિક્સ કરી અને સરસ રીતે ફેટી લેવાનું, એટલે સરસ એવી ઢોકળી છે એ લાઇટ ફ્લફી અને સ્પોન્જી બનશે. તો બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે એમાંથી ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળી તૈયાર કરીશું છે, અને એકદમ આસાન, સિમ્પલ અને સરળ રીત. તો આ રીતે બેટરને મિક્સ કર્યા પછી હવે આપણે લાઈવ ઢોકળીને ઇન્સ્ટન્ટ બનાવવા માટે 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું. આમાંથી 2 પ્લેટ બનશે, એટલે જ્યારે તમે સેટ કરો ત્યારે તરત જ તમારે મિક્સ કરી દેવાનું અને 2 પ્લેટ પહેલેથી જ રેડી કરી લેવાની. ઇનો મિક્સ કરશો એટલે આ રીતે બેટર છે એ થોડું લાઇટ થઈ જશે અને એકદમ જાળીદાર થઈ જશે. બસ સારી રીતે ઇનોને એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહે, મિક્સ કરી લેવાનું. તો આ રીતે બેટર આપણું હવે રેડી થઈ ગયું છે. તમે જુઓ ખૂબ જ સરસ એવું ફૂલીને તૈયાર થયું છે. જેટલું સરસ ફૂલશે એટલી સરસ એવી ઢોકળી છે એ પોચી રૂ જેવી બનશે. તો હવે આ રીતે પ્લેટમાં આપણે બેટરને એડ કરીશું. તો હું અહીંયા 1/2 પ્લેટમાં એડ કરું છું અને બાકીનું બેટર બીજી પ્લેટમાં. અને આ રીતે એડ કર્યા પછી ઉપરથી ખાસ લાઈવ ઢોકળી ઉપર આ રીતે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવામાં આવે છે. તો એ સ્પ્રિંકલ કરી દેશું અને હવે તરત જ સ્ટીમરમાં રાખી દેશું. સ્ટીમરને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દેવાનું, એટલે તરત જ આપણે કૂક થવા લાગે. આ રીતે પ્લેટને મૂકી દેશું. બીજી પ્લેટ પણ મેં એ જ રીતે તૈયાર કરી છે. તો એને પણ મૂકી અને ઢાંકી 10 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર થવા દેશું. અને અહીંયા તમે જુઓ ઉપરથી સરસ એવી આપણી ઢોકળી સ્ટીમ થઈ ગઈ. આ રીતે ચેક કરી લેવાનું અને જ્યારે ગરમ ગરમ પ્લેટ હોય ત્યારે જ એમાં ખાવાનું તેલ લગાવી દેવાનું, એટલે ઉપરથી પણ ડ્રાય ન થાય અને ખાવાની ખૂબ મજા આવે. આ રીતે તેલ લગાવી દેવાનું. પછી બીજી પ્લેટ આપણે કાઢી લેશું અને જે બીજી પ્લેટ છે એમાં પણ આપણે સારી રીતે તેલ લગાવી અને તૈયાર કરી લેવાની. બંને પ્લેટને આપણે જ્યારે ગરમ હોય ત્યારે તેલ લગાવવાનું અને આ ઢોકળીને ગરમાગરમ જ સર્વ કરવાની હોય છે. તો પહેલેથી જ આપણે ચટણી બનાવીને તૈયાર કરી છે, પ્લેટ પણ ગરમ છે. તો ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એમાં કટ લગાવી દેવાના. આ રીતે હું અહીંયા ડાયમંડ શેપમાં કટ કરું છું, તમે તમારા મનગમતા શેપમાં કટ કરી શકો છો. તમે જુઓ હું કટ કરું છું તો તમને ખબર હશે કેટલી સોફ્ટ, સ્પોન્જી અને પરફેક્ટ આપણી લાઈવ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. આ ઢોકળી બહુ થીક નથી હોતી, એટલે આ રીતે પતલી જ કરવાની. તમે જુઓ કેટલી પરફેક્ટ બની છે. અને આ રીતે તમે કરો તો તમે જુઓ એકદમ સરસ રીતે સોફ્ટ બની છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી લાઈવ ઢોકળી તૈયાર છે. તો આ ગરમાગરમ લાઈવ ઢોકળીને તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરજો. તમે જ્યારે પણ બનાવશો ત્યારે બધાની ફેવરિટ થઈ જશે. તમારે આથાની કે દાળ ચોખા પલાળવાની પણ ઝંઝટ નહીં રહે. તો હવેથી આ રીતે તમે ઘરે જ આસાનીથી લાઈવ લગ્ન પ્રસંગમાં મળે તેવી ગરમાગરમ ટેસ્ટી સોફ્ટ ઢોકળી બનાવજો. અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં.